રસોડું સાચવ્યું તો બધું સાચવાઈ ગયું. પેલો પેઢી સાચવે, પેઢી સાચવો બરાબર છે. ઘણા લોકો પૈસે થી સુખી હોય પણ પ્રતિષ્ઠા ના હોય, કારણ કે રસોડું રોતું હોય. એનું રસોડું જયારે જુઓ ત્યારે રોતું ને રોતું, રોતું ને રોતું. બારીઓ બંધ જ કરી દે, બારી બંધ જ કરી, આયા કોઈ આયા આયા, ધ્રાસકો પડે. પેલાને ખુશ થાય, હારો આવો આવો, અરે મારે ઘર મહેમાન ક્યાંથી, અમારે ઘર મહેમાન ક્યાંથી. એટલે એક આશ્રમ ઘર હોય, ઘર ખરું પણ આશ્રમ થાય. હવે આશ્રમનો અર્થ શું થાય એ પણ સમજવા જેવો છે. શ્રમ એટલે મહેનત, મહેનત, અને મહેનત કરે એને થાક લાગે. કોઈ મહેનત એવી નથી કે જેમાં થાક ના લાગે. તમે કોદારી, પાવડો, ફલાણું 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 ગમે તે વાંચો, લખો, મહેનત કરો એટલે થાક લાગવાનો છે. મહેનત કર્યા છતાં પણ થાક ના લાગે એને રમત કહેવાય. તમે ક્રિકેટ રમો છો, તમે વોલીબોલ રમો છો, તમે બીજું કંઈ રમો છો ને દોડાદોડ કરો છો, થાકતા નથી. પણ ઉલટાનો તમારો વિજય મળે ને એટલે તમને તો ઉલટી સ્ફૂર્તિ આવે છે કે આ રમત છે. માએ કહ્યું, બેટા બીમાર છું ને આ ડોક્ટરે કાગળ દવા લખી આપી છે ને, તું લઈ આવને સુરત, જાને લઈ આવને. એટલે પેલો છોકરો કહે છે, હવે હાંજ પડી ગઈ છે ને કોઈ વાહન મળતું નથી, આજે ક્યાં જવાના, કાલે જઈશ તો લેતો આવીશ. થાકી ગયો, કામ કર્યા પહેલા જ થાકી ગયો. પત્નીએ કહ્યું, આજે તો બહુ સુરતમાં સરસ પિક્ચર ચડ્યું છે કે હેડ 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 હેડ, તરત જ રિક્ષા મગાવશે ને, તરત જ બે બેસી ગયો. માની દવા લાવવામાં એને થાક લાગે છે અને પત્નીની સાથે પિક્ચર જોવા જવામાં એને થાક નથી લાગતો. પેલી રમત છે ને આ શ્રમ છે, આ બેનો ભેદ છે. આ શ્રમ છે અને પેલી રમત છે. રમતમાંથી આનંદ આવે, આનંદ ઉત્સાહ આવે. જેને મહેનત કરો એટલે થાક તો લાગવાનો જ છે, પણ થાક ઉતારશો ક્યાં, થાક ઉતારશો ક્યાં? એટલે કેટલીક જગ્યાએ તમે જોજો, લોકોએ ઝાડ રોપ્યા હોય, અહીંયા આવીને કોઈ બેસે, મધુર મધુર ઠંડી ઠંડી હવા આવે અને પેલો અડધો કલાક કલાક આરામ કરે, કોઈ હળપતિ હોય કે કોઈ હોય, એનો થાક ઉતરી જાય. તમે કોઈ વાર સૌરાષ્ટ્રમાં જજો, હું તો તમને ભલામણ કરું છું, જો ભગવાને બે પૈસા આપ્યા હોય તો આખી દુનિયા ફરો, જોવા જેવું છે. હજાર પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન નહીં મળે એ ભ્રમણ કરવાથી મળશે. સૌરાષ્ટ્રમાં ગોંડલ સ્ટેટ ને ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજી અમર થઈ ગયા, સ્ટેટ નાનું, એ જતા હતા અને એક પટેલ બેન છે એ મોટો ચારનો ભારો હવે ઉપડે નહીં, મોતાના માટે એકલી અમને જોયા ને કે ભાઈ અહીં આવજો જરા. તો એમની ખાસિયત હતી, પટાવાળાથી માંડીને રાજા સુધીના કપડાં એક જ પ્રકારના. કપડું મોંઘું હોય સસ્તું હોય પણ એની ડિઝાઇન બધી એક પ્રકારની. એટલે કે હા માજી ઉપડાવું હો, અને ભાઈ તું કોઈ સરકારી માણસ લાગે છે કે હા, તો તારા રાજાને કહેજે ને કે અમારા ગળા રહી જાય છે, અહીં અહીં કોઈ વિસામો કર્યો હોય તો અમે આ ભાર કોઈના વિના ઉપાડી શકીએ, મૂકી શકીએ. હા માજી હો, ચિંતા ના કરો, રાજાને કહીશું. અને રાજાને તો ઇશારત કાફી થઈ ગઈ, આવીને તરત જ હુકમ કર્યો, મારા આખા સ્ટેટમાં બધી જગ્યાએ વિસામા બનાવો. તમે જાઓ તો જોજો, બે પથ્થર ઉભા ને એક ઉપર આડો, પાંચ ફૂટ ઊંચાઈ, કોઈ પણ બેન ભાર લઈને આવે ઉપર મૂકે, નીચે બેસે, અને થાક ઉતરે પછી પાછો ભારો લઈને આગળ જાય. વિસામા બનાવ્યા, ઘણા લોકોએ વિસામા બનાવ્યા. આજે પણ ઘણા પરબો બાંધે છે, વિસામા બાંધે છે, કોઈનો થાક ઉતરે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, તમારું જીવન કોઈના થાકને ઉતારનારું છે કે થાક વધારનારું છે? પેલો થાકેલો માણસ ઘેર આવ્યો ને, હવે એને વધારે થકવો છે, હઉ 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 હઉ, એટલે પેલો બિચારો થાકેલો વધારે થાકે. આવા ઘણા માણસો અમારા આશ્રમમાં આવે ને, ઘેર જવાનું નામ જ ના લેવું. હું કહું, જાઉં ભાઈ હાજ પડી, હવે ઘેર જાઉં ને, મને કે થાય છે, શું ઉતાવળ છે, થાય છે. કારણ કે ઘેર જવાનું મન જ નથી થતું, એ જાણે છે કે ઘરમાં છે ને જતાની સાથે જ હઉ 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 થવાનું છે, એના કરતા અહીં જ બેસવા દો. આવી સ્ત્રીઓ પતિને ખોઈ બેસતી હોય, એવા પતિઓ પત્નીને ખોઈ બેસતા હોય છે. એટલે આશ્રમનો અર્થ થાય છે કે જે તમારો શ્રમ છે, જે મહેનત છે, એ શારીરિક મહેનત નહીં પણ માનસિક, બૌદ્ધિક, અને એ બહુ મોટી ભારે, એનો થાક બહુ મોટો છે. માણસ મનથી થાકી ગયો છે,
ડિપ્રેસ થઈ ગયો છે, ડિપ્રેશન થઈ ગયું છે, શરીર અલમસ્ત છે પણ મનથી થાકી ગયો છે. અને થાકેલા માણસોને વધુ થકાવવાનો લોકો પ્રયત્ન કરે છે. તમારે જોવું હોય તો જોજો, ઘણા લોકો એવા હોય કે તમને એવું એવું કહે ને કે તમે વધારે થાકી જાઓ, વધારે હારી જાઓ, હવે ક્યાં જવું. એક એવી જગ્યા કે જ્યાં જવા પછી માણસને નવું પ્રોત્સાહન મળે. આ શ્રમ સંસ્કૃતમાં આંગ ઉપસર્ગ છે અને આંગ ઉપસર્ગનો અર્થ થાય છે ઈશત. ઈશત એટલે થોડો. જેમ શ્રમને થોડો કરી આપવામાં આવે એનું નામ કહેવાય આશ્રમ. એ આટલો મોટો ભાર છે, અહીં આવ્યા ને હળવું થઈ ગયું મન અને ભાર આટલો થઈ ગયો, બસ એનું નામ છે આશ્રમ. એવી કોઈ જગ્યા તો હોવી જોઈએ કે માણસ જઈને બેસે. સ્ત્રીઓને પિયર હોય છે, જોકે હવે ઘણી સ્ત્રીઓને પિયર નથી હોતો, પણ સ્ત્રીઓને પિયર હોય છે. ને જયારે સાસરા પક્ષમાં ઘણું દુઃખ પડે, ઘણો ત્રાસ થાય, અસહ્યતા આવી જાય, એટલે પિયર તરફ દોટ મૂકે. એને એક આશ્વાસન છે, મારું મારું પિયર છે, મારી મા છે, મારો બાપ છે, મારા ભાઈઓ છે, મારા સ્વજનો છે. એટલે આપણી સંસ્કૃતિમાં ભાઈ માટે શબ્દ વાપર્યો છે વીર. ખાલી ભાઈ નહીં, વીર. એ ભાઈ છે, એ વીર છે, આ લોકોની ખબર લઈ નાખે એવો છે. એનો જે જુલમ કરતો હોય, ત્રાસ આપતો હોય, તે ઘોડે ચડીને ભાલો લઈને આવે એવો છે. અને એનું ગૌરવ એ સ્ત્રીને છે, એથી ગૌરવભરી રીતે જીવન જીવે છે. જેને પાછળ કોઈ ઓથ નથી, કોઈ ટેકો નથી, પગ મૂકવાની કોઈ જગ્યા નથી. જો અહીંથી પગ ઉખડ્યો તો ઉખડ્યો, ખલાસ, બીજી કોઈ જગ્યા જ નથી. મોટાભાગે પ્રેમ લગ્ન કરનારાની આ દશા થતી હોય છે, બધાની નહીં પણ મોટાભાગે આ થતી હોય છે. પિયરમાં કોઈ નહીં, કોઈ ટેકો નહીં, કશું નહીં. હવે અહીં જે પગ મૂક્યો છે એ ક્યારે ઉખડી જાય એ કંઈ કહેવાય નહીં, ને ત્યારે એને ખોબે ને ખોબે રડતી હોય છે સ્ત્રી. તો પુરુષ સ્ત્રી છે એ સ્ત્રીની પાસે પગ મૂકવાની જગ્યા એનું પિયર છે. અને આપણી સંસ્કૃતિમાં એક બહેન સંસ્કૃતિ છે, બહેનભીકલ સંસ્કૃતિ છે. એને રાખડી બાંધે, ભાઈ એના ત્યાં જમવા જાય, ભાઈ બીજના ત્યાં એને સાડી લઈ આપે, ફલાણું આપે, એના ભાણીજાને આપે. આપવું જ જોઈએ, આપતા જ રહેજો, આપતું જ આપવું જ જોઈએ. એટલે એનું મન ભરેલું ને ભરેલું રહે. હવે પણ પુરુષોનું પિયર ક્યાં? પુરુષોનું તો કોઈ પિયર જ નહીં. આ આશ્રમો છે એ પુરુષોનું પિયર છે. આ આશ્રમો છે ને એ પુરુષોનું પિયર છે. જ્યારે કોઈ જગ્યાએ આશ્વાસન ના મળતું હોય, ઉત્સાહ ના મળતો હોય, હવે ક્યાં જવું, ક્યાં બેસવું, કોને વાત કરવી, કશું સૂચતું ના હોય, ત્યારે એની નજરમાં એક આશ્રમ હોય. ચાલો ત્યાં જઈશ, બે દિવસ રહીશ, પાંચ દિવસ રહીશ, અને આ બધો જે ભાર આવ્યો છે હળવો થઈ જશે, હલકો થઈ જશે, અને ફરી પાછો હું આવીને મારું કામ કરીશ. એવું કહેવાય છે કે નોરિયો અને સાપ બે લડે, ભયંકર રીતે લડે, પણ નોરિયો છે ને એ સાપને મારે ને સાપ નોરિયાને ડંખ મારે તો થોડીક વાર થાય ને નોરિયો પેલા દળમાં જાય, ને દળમાં કંઈક એવી બુટ્ટી હોય એ સૂંઘીને પાછો આવે, ફરી પાછો લડે. એમ આ પણ એક બુટ્ટી સૂંઘવાની જગ્યા છે. તમે લડતા હો, લડતા હો, સંસાર. મહાભારતમાં કહ્યું છે કે મહાભારતની કથાઓનો પાર ના આવે એમ સંસારીઓના પ્રશ્નોનો પણ પાર ના આવે. એક પ્રશ્ન ઉકેલો તો ત્રણ ઉભ્યા ઉભા થાય. દીકરી પણ આવી હતી, હવે તો નહીં ના, પણ હવે એને નોકરી નથી, જમાઈ નહીં, હવે જમાઈ રાખતો નથી, પાછી મોકલે છે. સતત પ્રશ્નો 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 ઉભા થતા, અને બધા પ્રશ્નો બધા માણસો ઉકેલી શકતા નથી હોતા. બધામાં એટલા બાવડા નથી, એટલી તાકાત નથી હોતી. એટલે કોઈને કોઈ જગ્યાએ એવી બુટ્ટી હોવી જોઈએ કે જ્યાં સાચી ગંધ આવે અને સાચી ગંધથી તમારી શક્તિ ફરી પાછી તાજી થઈ જાય. એટલા માટે આ આશ્રમ શબ્દનો આવો અર્થ કરેલો છે. હવે એ આશ્રમો કોઈ સાધુ સંતો વગેરે 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 રાખે તો બરાબર છે, પણ હું વર્ષોથી એમાં બહુ સંમત નથી. તમે મારી વાતને સાચી રીતે સમજજો. મારા હમણાં ઇન્ટરવ્યુ લીધો અને ઇન્ટરવ્યુમાં પેપરમાં છાપ્યું ખરું, લોકોએ મને એમ પૂછ્યું કે 21મી સદીનો સાધુ કેવો હોવો જોઈએ. મેં જવાબ આપ્યો છે કે 21મી સદીમાં
સાધુ સંસ્થાને સમાપ્ત કરવી જોઈએ. ઋષિ સંસ્થા ઉભી કરો, સાધુ સંસ્થાને સમાપ્ત કરવી જોઈએ. મને કે તમે સાધુ છો ને તમે આ મેં મને 52 વર્ષ થયા, આમાં મારી જિંદગી 52 વર્ષમાં વીતી છે અને 52 વર્ષમાં મેં જે જોયું છે અનુભવ્યું છે એ તમને ખબર નથી. બાજીગરના ખેલ એ તો જંબુરીઓ સૌ જાણે જો ને, હરિની માયા બહુ બળવંતી સંત હૃદયમાં નાણે જો ને. પ્રીતમ સ્વામીનું ભજન છે જંબુરીઓ એટલે સમજાય. પેલો એક વાદી હોય ને બાજીગર, એની સાથે એક છોકરો હોય, એ બધા ખેલ બતાવે. પેલો બાજીગર આખી દુનિયા હસતી હોય પ્રભાવિત થતી હોય પણ પેલા છોકરાને કઈ પ્રભાવ ના થતો હોય, એને ખબર છે કે આમાં શું થઈ રહ્યું છે. કારણ કે એ તો જંબુરીઓ છે, નાથિયા ડોસા આમ આમાંથી રતન ડોસી આમાં ગઈ ને આમાંથી આમાં ગઈ, એ કેવી રીતે ગઈ પેલો છોકરો જાણે જ બધું. એમ જે ઇન્ટિરિયર જે અંદરનો માણસ છે એને બધી ખબર છે. મેં કહ્યું ભાઈ આ આખી સંસ્થા છે અકુદરતી છે, પરાવલંબી જીવન છે. કોઈ મને રોટલો આપે ને હું ખાઉં, કોઈ મને કપડાં આપે ને હું પહેરું, કોઈ મને ટિકિટ લઈ આપે ને હું ગાડીમાં બેસું. પરાધીન સુખ સપને હું નાહી, તુલસીદાસજી. ઋષિ છે એ સ્વાવલંબી છે, પોતાના પગ ઉપર ઉભા છે. હું તમને બધાને ભલામણ કરું છું બને ત્યાં સુધી સ્વાવલંબી જીવન જીવવું. કોઈ ખાસ કારણ હોય તો વાત જુદી છે, બાકી પરાવલંબી જીવન છે. અને જેનો રોટલો પરાધીન એના વિચારો પરાધીન. તમે રોટલો બીજાનો ખાવ ને વિચારો પોતાના રાખો એ રાખી શકાય જ. ભીષ્મ નતા રાખી શકે, આવા મોટા બહાદુર વીર હતા તો એ નતા રાખી શકે. એટલે અને તમે જાણતા હશો સાધુ સંસ્થાએ બે વસ્તુઓ ઉપર એટેક કર્યું, બે વસ્તુઓ ઉપર, એક સ્ત્રી ઉપર અને એક પૈસા ઉપર. સ્ત્રીને છોડો, પત્નીને છોડો, પત્નીને છોડો, પત્નીને છોડો. આત્મકલ્યાણ કરવું હોય તો પત્નીનો ત્યાગ કરવો પડશે. બુદ્ધે કર્યો, મહાવીરે કર્યો, બધા 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 કેટલા લોકોએ કર્યો અને પાછો એને આદર્શ બનાવી દીધો કે આ મહાન મહાન મહાન. એવી રીતે પૈસાને છોડો, પૈસો મહાપાપ છે, પૈસો મહાપાપ છે. ઘણા લોકો હું એ ઘણા સમય સુધી પૈસાને અડતો જ નહીં, ફર્યો બધે આખા દેશમાં. જોકે મને એ પણ અનુભવ છે કે અમારા ઘણા સાધુઓ એવા છે કે પૈસો નથી પકડતા, પૈસાદારને પકડે છે. ઓછીમાંથી એવા પકડે ને કે જલ્દી છોડે, જોઈ નાખે. તો એવા બધું દુનિયા છે ને, આ તો આડંબરની દુનિયા છે, આડંબરને પૂજે છે. આ બેના ઉપર એટેક આવ્યો. હવે જો તમે સ્ત્રીનો ત્યાગ કરશો તો વાસના તમને જંપીને નહીં રહેવાની. એને કોઈ રમત ના સમજી લેતા કે ગમે ત્યારે આપણે છોડી દીધી ત્યારે છોડી. અરે એ તો ભલભલા ઋષિ મુનિઓને હેરાન કરી નાખે. અને જો પૈસાનો ત્યાગ કર્યો તો પરાવલંબી થવું પડશે. તમે આપો ને હું ખાઉં, તમે આપો ને હું ખાઉં, તમે આપો ને હું ખાઉં. આજકાલ આ પેપરોમાં તમે આવે છે તો જાણતા હશો આખી સાધુ સંસ્થા બહુ બદનામ થઈ રહી છે. હું એ સાધુઓનો દોષ નથી માનતો, પેપરવાળા બધા ચગાવે ભ્રષ્ટ સાધુ. એ ભ્રષ્ટ સાધુ નથી, એને ભ્રષ્ટ કરવામાં આવ્યો છે. પહેલા તો થિયરી ખોટી છે. આપણી જે ઋષિ થિયરી છે ને એમાં પેલો ઋષિ કહે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સી, અને 24 વર્ષ પૂરા થયા હવે તો ઘેર જા. અને ઘેર જઈને જે પ્રજાનો તાંતણો છે એને તોડીશ નહીં, પ્રજાના તંત્રને તું ચાલુ રાખ, ગ્રસ્તાશ્રમી થાય એવો આદેશ છે, એવી આજ્ઞા છે. પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સી એ આપણે તોડી નાખ. અને સાધુ થાવ, સાધુ થાવ. આવડા આવડા કીણિયા હોય એને એક સાધુ બનાવી દો, જુવાનોને બનાવી દો, જે હાથમાં આવે એ બધાને બનાવી દો. એટલે આ બીજો દોષ છે. પહેલો તો દોષ થિયરીમાં છે, બીજો જો દંડ કરવો હોય તો દીક્ષા દેનારને દંડ કરો. જેણે આવા નાના નાના બાળકોને, જુવાન છોકરાઓને મૂડી નાખ્યા રમત સમજીને, રમત રમ. અરે તમને હું શું કહું, કાશીમાં તો અમારે ત્યાં વેચાતા મળે, વેચાતા મળે. તમારે જોઈતા હોય તો એક અમારે એક માણસ હતો, એ રોજ સ્ટેશન ઉપર જઈને સ્ટેશન ઉપર ઉભો હોય, એટલી ગાડીઓ આવે અને ગાડીઓમાં ઉતરતા 15, 17, 18 વર્ષના છોકરાઓ જુએ એના ચહેરા ઉપરથી જ ખબર પડી જાય કે આ ભાગીને આવ્યો છે, એસએસસીમાં ફેલ થયો છે, ઘરે મોઢું બતાવે એવું નથી, એ ભાગીને નીકળી ગયો છે.
અને પછી પેલો એની પાસે જાય, અચ્છા બેટા દેખો દેખો ચલો ચલો અપને સાથ ચલો એમ કરીને ફૂસલાવીને, અને પેલાને કોઈ આધાર નથી, પગ મૂકવાની જગ્યા નથી. પછી એને બીજા લોકોને કહી રાખ્યો કે એક અચ્છા ચેલા આયા હૈ, 2000 મેં મિલેગા, 5000 મેં મિલેગા, એ તો જેવો ચેલો પાછો. હવે આ બિચારો પાછળ ખાય પીએ લે લાડુ બધું ખાઈ મજા કરે, પછી તમે એમ સમજો કે એને કોઈ વાસનાની અસર જ ના થાય તો મૂર્ખ થાય, મૂર્ખનો માણસ છે. આનાથી વધારે કોઈ મૂર્ખતા ના હોય. એટલે આ થિયરી જ આખી ખોટી છે. દીક્ષા દેનાર જ પાપી છે. દીક્ષા દેનારે દીક્ષા દીધી કેમ? ત્રીજી વસ્તુ છે, પરાવલંબી જીવન છે. એટલે હું પહેલેથી ઘણા લોકોને કહું છું કે આપણા ત્યાં જે બે ટ્રેકો છે, એક ઋષિ ટ્રેક અને એક સંત ટ્રેક, આ બે મહાન ટ્રેકો છે. ઋષિઓ બધા બાળ બચ્ચા વાળા છે, ઋષિ પત્ની મહાન છે, ઋષિ મહાન છે. એટલે મને આ ગમ્યું કે તમારા ગુરુદેવ છે જ્યાં ગાદી ઉપર બેઠા છે, તો બાજુમાં જ એમની પત્ની બેઠી છે, એને પણ એટલું જ માન મળવું જોઈએ. સ્ત્રીઓના મોઢા ના જુઓ, મોઢા ના જુઓ, મોઢા ના જુઓ. અને મોઢા નહીં જોનારા વધારે વાસનામાં ઉકળતા હોય છે. મોઢા ના જોવાથી કઈ મોઢું ખસી નથી જતું. મારે આશ્રમમાં એક સંપ્રદાયના સાધુ આવેલા, ઘણી વાર આવે મિત્રો જેવા, અમે હોલમાં ચોકમાં બેઠેલા, ત્યારે દવાખાનું નહોતું તો હું થોડી દવાઓ આપતો, ચીલા ચાલુ થોડી. 80 વર્ષના એક ડોસી દરવાજે આવ્યા એટલે એમને મોઢું આમ ફેરવી લીધું. મેં કહ્યું મોઢું કેમ ફેરવ્યું? મને કે અમે સ્ત્રીઓના મોઢા ના જોઈએ. હારું, માજી ત્યાં જ બેસજો, અહીં ના આવશો ત્યાં જ બેસી રહો. એ ડોસી બિચારી ત્યાં બેસી ગઈ. પછી તો મિત્ર હતા, મેં એમને પૂછ્યું, મેં કહ્યું આ મોઢું ફેરવ્યું એટલે ખરેખર મનમાંથી બધું ફરી ગયું? સાચું કેજો. મને કે કહું કોને? મને કે કહું, અરે પણ કોને? મને કે મનમાં તો એ જ ફર્યા કરે છે. તો મનમાં જે ફર્યા કરે છે તો આ મોઢું ફેરવવાનો અર્થ શું છે? આ તો ભક્તોને બતાવવા માટે, અમારા ભક્તો આ રીતે અમને પૂજે છે. હવે આનું નામ આડંબર, આનું નામ જ આડંબર. તમારે ધ્યાનથી જોવું હોય તો જોજો, મીઠાઈની દુકાન ઉપર બેઠેલો જે કંદોઈ છે ને, એ મીઠાઈ જોયા નથી કરતો, એ તો ગ્રાહકોને જોવે છે, કોણ આવે કોણ ખરીદ્યો છે. તો મીઠાઈને કોણ જોયા કરે છે? જેણે મીઠાઈ ખાધી નથી, જેણે કદી મીઠાઈ ટગર ટગર જોયા, કે બરફી બહુ સરસ દેખાયો, પેંડા બહુ સરસ દેખાયો. અભાવ છે, નકાર છે, એ મોટો હકાર છે. નકાર જ મોટો હકાર છે. પણ હવે આ ટ્રેક જુદી છે. આ ટ્રેકમાં, એટલે ઋષિ ટ્રેકમાં એવું નથી. એ કહે છે માથી મોટી દુનિયામાં કોઈ વસ્તુ નથી. માતૃદેવો ભવ, એક તરફ 1000 હિમાલયના તપસ્વીઓ હોય ને એક તરફ એકલી માતા હોય તો માનો આશીર્વાદ વધારે મહત્વનો છે. હવે માને પાછું મોઢું, માના મોઢા ના જોઈએ હોય ને, જોઈએ માનો મોઢું ના જોઈએ. એ માના ચરણમાં તો એટલા આશીર્વાદ છે. બીજી વાત કે સ્ત્રી છે એ જયારે પત્ની થઈને આવે છે ત્યારે પણ એ એટલી જ મહાન છે, એટલી જ મહાન છે. અને એટલે અમારે ત્યાં પુનિત મહારાજ થઈ ગયા, તમે નામ સાંભળ્યું હશે, એમણે એક ભજન લખેલું, ભજન લખેલું બહુ સરસ. એમાં પાંચમો આવે, પહેલે પુનિત ગણપતિ વંદુ, પહેલે વંદુ ગણપતિ દેવાને, બીજે ફલાણું, ત્રીજે ફલાણું, ચોથે ફલાણું, પાંચમે પુનિત પરણેતરને, પરણેતરને માનવ પદ દીધું હો રામ, એને મને મનુષ્ય બનાવ્યો, એના કારણે હું મનુષ્ય બન્યો. આ તમને, તમે જલ્દી સ્વીકાર નહીં કરી શકો, પણ તમને વાસ્તવિક ઘટેલી ઘટના કહું. એક માણસ અને સુરતમાં નોકરી આવ્યો ને, કોઈ ઘર ના આપે. પહેલા પૂછે પરણેલા છો કુંવારા છો? આ પેલો પરણેલો નહીં એટલે કે કુંવારા છીએ. નહીં નહીં નહીં, ઘર નહીં મળે, ઘર નહીં મળે, ઘર નહીં મળે. ફરી 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 ફરીને રખડી રખડીને થાક્યો બિચારો. પછી અમદાવાદથી આવેલો એટલે અમદાવાદના થોડા ગુણ જુદા હોય, સુરતના જુદા હોય. એને એક ખડકીમાં જઈને કે પરણેલા છો? કે હા. તમારી ઘરવાળી ક્યાં છે? એ પ્રસૂતિ ઉપર ગઈ છે, સુવાવડ કરવા ગઈ છે એના પિયરનો. ઓ વાંધો, ઘર આપ્યું, ઘર આપ્યું ને. પછી મહિનો બે મહિના તો એને લોકોને ખવડાય, પીડાય, ખવડાય, બધો આખો આખો મહોલ્લો હાથમાં કરી દીધો. મારે બહુ સારા ભાઈ છે, બહુ સારા ભાઈ છે.
પછી એક દિવસ પોસ્ટકાર્ડ બતાવીને રડવા બેઠો કે કેમ આ પોસ્ટકાર્ડ જુઓ એમ. એમાં એની પત્ની ને એનું બાળક બે મરી ગયેલા, બે મરી ગયા કે શું કરું. અને પણ ચોક વચ્ચે જ નાવા બેઠો, ધ્રુસકે ને ધ્રુસકે રડે, અરે આવી પત્ની હવે મને બીજે ક્યાં મળશે એમ. એટલે ખડકીમાંથી જે તૈયાર થઈ ગયા, ચિંતા ના કરો હું કન્યા આપીશ એમ. એટલે મનમાં મનમાં હસવા માંડ્યો, સારું થયું કન્યા મળી. માનવ પદ દીધું હો રામા. કેમ માનવ પદ દીધું? કુંવારો માણસ હોય એની કોઈ વેલ્યુ નહીં, કોઈ ઘર ના આપે, ધર્મશાળામાં જતો રૂમ ના આપે, પણ હું જાઉં જાઉં પેલી રવેશીમાં હું જવાનું પડ્યા રહો. અને જ્યાં પત્ની આવી એટલે અમારે ત્યાં કાલિદાસે શિવજીને પણ કહ્યું કે આ પાર્વતીના કારણે તમે મહાન છો, પાર્વતી ના હોય તો તમે મહાન નથી. હું જયારે મારી બાયપાસ સર્જરી કરી આજથી 10 વર્ષ પહેલા, અને હું એપોલો હોસ્પિટલમાં મદ્રાસમાં એટલે 10-11 દિવસ રહેવાનો, એમાં એક દિવસ સમાચાર આવ્યા કે એક સંપ્રદાયના બહુ મોટા ગુરુ છે ને તમારી તબિયતના સમાચાર પૂછવા આવે છે. આનંદ થયો, ચાલો કોઈ આવે તો આપણને હિંમત મળે. પણ એમના માણસો આગળ આવ્યા ને એમને કહ્યું કે આ નર્સોને બધાને કાઢી નાખો, આ નર્સો અહીં ઉભી ના રહેવી જોઈએ. મને ગમ્યું તો નહીં, પણ પછી બે બહેનો જ સમજવું હતી, બે બહેનો હતી, ખસી ગઈ. એક શીખ ડોક્ટર મારી પાસે બેઠે કાયમ રહે, અમે સત્સંગ કરીએ જપજી સાહેબના ફલાણાના ફલાણા ધર્મચર્ચા કરીએ, એટલો આનંદમાં સમય વીતે. પછી પેલા ગુરુ આવ્યા, મળ્યા, વાતો કરી, થોડી વાર ગયા. પણ મારા ઉપર પેલી બે બહેનોને કાઢી મૂકવાનું જે અપમાન થયું, ઘણી વાર છે ને માઇક હાથમાં આવે ને તો લોકો છોડે જ નહીં, પછી આવા કંઈક ઉપાયો કરવા પડે. મેં આવો ઉપાય તો કંઈ નથી કર્યો ને, હવે આ માઇક તો છોડશે નહીં. એટલે મારા ઉપર એની જરા અસર થયેલી. એટલે મેં પેલા શીખ જે ડોક્ટર હતા એને મેં કહ્યું, સરદારજી સ્ત્રી પવિત્ર હૈ, પુરુષ પવિત્ર હૈ તો સ્ત્રી ભી પવિત્ર હૈ, મારી માથી વધારે બીજું કંઈ પવિત્ર નહીં. મને કે મા તો પવિત્ર હૈ, પત્ની ભી પવિત્ર હૈ. આ પત્ની પવિત્ર, પુરુષનું જેવી રચના એવી સ્ત્રીની રચના, એમાં કયું અપવિત્ર છે? હવે શીખ તો મારા પાછળ પડી ગયો. મને કે પત્ની તો પવિત્ર હૈ, જબ વો 4 દિન મેં આતી હૈ એમસી મેં તબ ભી પવિત્ર હૈ, 4 દિવસ આવે ને, મેં કહું ત્યારેય પવિત્ર, ત્યારેય પવિત્ર. અને કે એસા તો કોઈ નહીં કહેતા, આપ એક અકેલે કહેતા. મેં કહું મેં અકેલા હું. મેં કહ્યું જુઓ એ 4 દિવસ આવે છે એટલે 1 કરોડની છે, અને જો 4 દિવસ ના આવે તો એ કોડીની છે, તો એની કિંમત કોડીની છે. 4 દિવસમાંથી રામ થયા, 4 દિવસમાંથી કૃષ્ણ થયા, બુદ્ધ થયા, મહાવીર થયા, હું થયો ને તમે થયા. અરે રે, મને કે એસા, મેં કહા. એટલે આ બે વસ્તુઓ ઉપર એટેક, બે વસ્તુઓથી વિરુદ્ધમાં ઋષિ અને સંત તુકારામ, નામદેવ, કબીર, નાનક, નરસિંહ, આ બધા સંત છે અને બધા પોતાને પત્ની બાળકો વાળા છે. એટલું જ નહીં, કબીર આટલું બધું કેમ બોલી શક્યા હિંમત કરીને? કારણ કે પોતાનો રોટલો ખાતા હતા, સાળ ચલાવીને પોતાનો રોટલો ખાતો, અને પોતાનો રોટલો ખાવ તો જ તમે હિંમતથી બોલી શકો, નહીં તો તમે હિંમત કરીને બોલી ના શકો. એટલે આ એક સંત પરંપરા છે, સંત માર્ગ છે. પતિ પત્ની તો બધાને હોય છે, બધાને હોય છે, પણ એ ઘરનું રિફાઇન થતા 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 એ ઘર આશ્રમ બની જાય. હવે આ ઘર મારા એકનું નહીં, મારો વિશાળ પરિવાર અને વિશાળ પરિવારનું આ ઘર, જેને ક્યાંય આશ્રય ના મળતો હોય એને અહીં આશ્રય મળશે, જેને ક્યાંય સલાહ ના મળતી હોય એને અહીં સલાહ મળશે, અને જીવન છે એને ઉપર ઉપાડવાનું છે, ઊંચે ઉપાડવાનું, નીચે નથી નાખવાનું. અને ઊંચે ઉપાડવાનું છે તો પત્નીની સાથે ઉપાડવાનું છે, એકલા પુરુષને નહીં, એકલી સ્ત્રીને નહીં, પતિ પત્ની બે વિરુદ્ધ થઈને નહીં, પણ બંને સાથે ને સાથે. ઉપનિષદમાં મારે ત્યાં એક યાજ્ઞવલ્ક્યનું પાત્ર છે, બહુ મહાન ઋષિ છે, અને યાજ્ઞવલ્ક એમની પત્નીને કહે છે કાત્યાયની યહી, મારે હવે પ્રવૃજ્ઞા ગ્રહણ કરવી છે અને હું પ્રવૃજ્ઞા કરવા ચાહું છું, પણ આ ઘરનો
ભાગ વેચીને જવું તો તમે પાછળ બે પત્નીઓ અંદર અંદર લડો. અને પેલી એને પૂછે છે, આખી જિંદગી સાથે રહ્યા અને હવે મોક્ષ મેળવવા એકલા જશો, મને મોક્ષમાં સાથે નહીં રાખો? અને પછી એનો જવાબ આપે છે, તને પણ હું મોક્ષમાં રાખું સાથે, પણ એક શરત છે, માત્ર દુનિયાવી વૃત્તિ ના હોય તો. જો તારી વૃત્તિ પણ મારા જેવી થઈ હોય તો બરાબર છે. મારા જેવીનો અર્થ શું છે? તમને જીવનના સાધનોથી સંતોષ છે, જે ઘર મળ્યું એ રૂપાળું છે, જે કપડાં મળ્યા એ રૂપાળા છે. ઋષિપત્ની થવું હોય ને રોજ બનારસી સાડી પહેરવી હોય તો ના થઈ શકાય, તો ના થઈ શકે. એટલે આપણે ત્યાં પેલા વલકલ પહેરે છે, તને જે કપડાં મળે પ્રેમથી પહેર, જે ખાવાનું મળે. તું આ બંગલા સામે જોઈએ મારે આવવું જોઈએ, મારે આવવું જોઈએ, મારે આવવું જોઈએ, તો ઋષિપત્ની ના થાય. જયારે એને કહ્યું, હું પણ તમારી પડછાયાની માફક સાથે ને સાથે રહીશ અને તમે જે કહેશો એ પ્રમાણે જીવન જીવી, બંને પછી નીકળી પડે બંને. એટલે સજ્જનો, મારે આપને આ એક વાત, મને આવવાનું એક મુખ્ય કારણ આ જ છે કે અહીંયા જે દયારામ બાપુ થયા એ પણ બાલ બચ્ચાવાળા, એ પણ બાલ બચ્ચાવાળા હતા. અને મને બીજું આકર્ષણ એ થયું કે આ ભાગની અંદર ઘણી આદિવાસી પ્રજા છે અને આદિવાસી પ્રજા તરફ વર્ષોથી સદીઓથી કોઈએ જોયું જ નથી, કોઈએ ધ્યાન જ નથી આપ્યું. સાથે હોવા છતાં જાણે ન હોય એવી રીતે જ બધા વર્ત્યા છે. ત્યારે આ એક માણસ સ્વયંભૂ પોતાનામાંથી ઉભો થયો છે અને ઉભો થઈને આખી આદિવાસી પ્રજાને છે એક સાચા માર્ગે દોરે છે, અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે. અને અંધશ્રદ્ધાનો વિરોધ હોવો જ જોઈએ, પણ એટલું યાદ રાખવાનું કે અંધશ્રદ્ધાનો વિરોધ કરતા કરતા શ્રદ્ધાનો વિરોધ ના થવો જોઈએ. જો શ્રદ્ધાનો વિરોધ થયો તો એ બહુ ભયંકર હશે, એ તો બહુ ભયંકરમાં ભયંકર હશે. એટલે શ્રદ્ધાને સાચવીને અંધશ્રદ્ધાનો વિરોધ કરવાનો. ઘણા લોકો અંધશ્રદ્ધાની સાથે સાથે શ્રદ્ધાનો વિરોધ કરે, તો કરશો શું પછી? તમે શું કરશો? કશું જ નહીં. જીવનનું લક્ષ્ય શું છે? જીવન જીવશો, સારું જીવન કેમ જીવવું? દારૂ કેમ ના પીવો? તો કે પીવાનું કોણ ના પાડે છે? ચોરી કેમ ના કરવી? તો કરો ને, પોલીસ પકડશે તો જેલમાં જજો, પણ પોલીસ ના પકડે તો કે કઈ વાંધો નહીં, લીલા લહેર. એટલે શ્રદ્ધા સાચવીને અંધશ્રદ્ધાનો વિરોધ કરવાનો. અને મારું એવું માનવું છે કે શ્રદ્ધાના દ્વારા જ તમે અંધશ્રદ્ધાને રોકી શકો, નહીં તો કોઈ હિસાબે ના રોકી શકો. લોકો જ તમારાથી દૂર ભાગશે, તમે પ્રભાવહીન થઈ જશો, લોકો જ તમારાથી દૂર ભાગશે. અને તમે પોતે એવા ઢાળ ઉપર ઢળવા માંડશો, પાતાળમાં ખીણમાં જ પહોંચી જશો, કારણ કે કોઈ પાપ જેવી વસ્તુ જ ના રહી, કોઈ વસ્તુ જ ના રહી પાપ જેવી, તો પાતાળમાં જતા રહેશો. એટલે આ એક માણસે અહીં બેસીને પલાઠી વાળીને ઘણા વિશાળ સમાજને એક સાચો રસ્તો બતાવ્યો. ફરીથી તમને કહું છું, પ્રેમ અને શ્રદ્ધા એને તોડાય નહીં, એને સાચવવા જોઈએ. ન બુદ્ધિ ભેદમ જનયેત જ્ઞાનમ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચર. એક વાત કહીને પછી વાત પૂરી કરો. મુસ્લિમોની છે, જીસસની પહેલા જ છે, એના પહેલા જે પેગંબર થયા એ પેગંબરના સમયની છે, બહુ મોટા પેગંબર. અને હંમેશા એક નિયમ છે, જેમ જેમ તમારી વિદ્યા વધે, તમને માનનારો વર્ગ વધે, તમારી આવક વધે, જાણતા અજાણતા પણ તમારા અંદર એક પ્રકારનો ઈગો આવવા માંડતો હોય છે. હું જાણું છું, હું જાણું છું, હું જ્ઞાની છું, હું જ્ઞાની છું. અને જેમ જેમ તમારા અંદર આવો ઈગો વધવા માંડે, એમ એમ બીજી તરફ તમારી ઘૃણા વધવા માંડે. આને કંઈ નથી આવડતું, આ તુચ્છ છે, આ આવો છે, આ આવો છે, આ આવો છે, એને કશું નથી. આ એક નિયમ છે. એટલે અમારે ત્યાં ખાસ વાત છે કે જેમ જેમ તમારો પૈસો વધે, એમ એમ તમે ગરીબ થઈને રહેજો. જેમ જેમ તમારી વિદ્યા વધે, એમ એમ તમે અજ્ઞાની થઈને રહેજો. જેમ જેમ તમારું મોટું ટોળું થાય, એમ એમ તમે ચરણની રજ થઈને રહે. અમારે અમારે ત્યાં ખાસ શીખવા, આ સંત માર્ગ છે. એટલે પેલા પાંડિત્યનો પણ એક નશો હોય છે, પાંડિત્યનો કેટલો મોટો નશો હોય છે. હું જાણું છું, હું જાણું છું, હું કાશીમાં રહું અને રોજ અમે સાંજે ગંગા કિનારે બેસવા માટે જઈએ
હવે એક સ્વામીજી એવા આવેલા ને માથાના ફરેલા, બધાને લલકારે આવો શાસ્ત્રાર્થ કરના હો તો આ જાઓ, શાસ્ત્રાર્થ કરના હો તો આ જાઓ, બધાને અને બધાને હરાવી દે પાછા. એટલો બહુ મોટો બુદ્ધિશાળી માણસ. અમે ચાર પાંચ છોકરાઓ જઈએ ને ઉભા ઉભા જોયા કરીએ. એટલે પેલાએ મને હોજ પ્રમાણે કે જાને તું જાને તું જાને, બધાને ધકેલ્યો હતો ગયો. મને કે બોલો ક્યા પ્રશ્ન હૈ, પ્રશ્ન તો કોઈ નહીં હૈ, તો કિસ વિષય પર શાસ્ત્રાર્થ કરેંગે. ભગવાને મને બુદ્ધિ આપી, મને કેટલી વાર અનુભવ થયો છે, કેટલી દદામી બુદ્ધિ યોગમ તમ એન મામ ઉપયાંતિ, મને એક લાઈટ આપી. મને કે આપ આપકા ક્યા સિદ્ધાંત હૈ, એમને પૂછ્યું આપકા સિદ્ધાંત ક્યા હૈ. મને કે મારો સિદ્ધાંત એ છે કે જે તારો હોય એનાથી વિરુદ્ધ, તારો જે સિદ્ધાંત હોય એનાથી ઉલટો મારો સિદ્ધાંત છે, તું ગમે તે બોલે હું તને બધી રીતે હરાવી દઈશ. એમ બરાબર ઠીક હૈ. એટલે મેં કહ્યું મારો સિદ્ધાંત એવો છે કે આપ એક મહાન ચારિત્રવાન સાધુ હૈ, સંત હૈ, ઓર મહાન પંડિત હૈ. હવે ઉલટું કરો પશુ થઈ જાય. મેં તો કહ્યું કે હું ચાવરા થઈ ઉલટું, એટલે તો ડખાઈ ગયા તમે કે હવે આ કેવી રીતે હું ઊંધું કેવી રીતે કરું. અને બધા ખુશ ખુશ થઈ ગયા. ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામ જી સો, ગર્વ કિયો સોઈ નર. મારે ત્યાં લખેલું છે. એટલે તમારામાં પાંડિત્ય આવે અને ઘણી જગ્યાએ તમે સફળ રહો એટલે તમારામાં એક પ્રકારનો નિશ્ચય કેપ જામવા માંડે. જાય છે એની મસ્તીમાં કેપમાં ને કેપમાં. ત્યાં જોયું તો એક શિલા ઉપર એક રબારી છે એ બેઠો છે અને એના બકરાને ઘેટા ચરી રહ્યા છે અને એને પેલો એનો ડગલો છે ને કાઢીને ઊંધો કરીને એમાંથી જુઓ વિને છે. એવી એ જમાનામાં પાણી નહીં અને આ સિનાઈ દ્વીપકલ્પ મિશ્ર અને ઇજિપ્ત ઇઝરાયલના વચ્ચેનો પહાડી પ્રદેશ, એટલે એમાં જુઓ ધોળી પડી જાય એ આમાં વીણે છે. વીણતો જાય છે ને આકાશ સામે જુએ છે કે હે મારા ભગવાન, હે મારા પ્રભુ, તારા ડગલામાં કેટલી જુઓ પડી હશે અને તને કોણ વીણી આપતું હશે. જો તું અહીં આવે તો હું તારી બધી જુઓ વીણી આપું, તને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવે. આમ જોઈ જોઈને વારંવાર આમ કહે છે. એક મુદ્દો યાદ રાખજો, તમે બચપણથી વૃદ્ધાવસ્થા સુધી તમારી કઈ ભાષા લોકોને મીઠી લાગતી હોય છે? કાલીઘેરી. બચપણની બાળક હોય ને, જો બાળક કરતો તરી બાતા, એ કાલી ઘાલી એ બહુ મીઠી લાગે. હવે તમે પ્રાઉડ થઈ ગયા, ચીપી 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 ચીપીને બોલો છો ઝેર જેવું લાગે છે. ઘણા રેડિયો એવા હોય કે એમાં ઓન હોય ઓફ હોય જ નહીં, એ ઝેર જેવું લાગે. પેલી બાળકની જે પોતળી વાત છે ને એ બહુ મીઠી લાગે. અને આ કહે છે હે મારા નાથ, તું આવે તો તારો આ ડગલામાંથી બધી જુઓ વીણી આપે. બે ત્રણ વાર બોલ્યો ને પેલા એ સાંભળ્યું ને એ તો લાલ ઘૂમ થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. હે મૂરખ, કેટલો મહાપાપ કરે છે, નરકમાં જઈશ નરકમાં. કેમ તું ભગવાનને ડગલો કહે છે? અરે ભગવાનને તો શરીર જ નથી, ડગલો ક્યાંથી હોય? એને પરસેવો જ નથી, તો એને પરસેવો કહે છે? એને જુઓ પાડી છે તે મહાપાપી છે. ફટકારીને ચાલતા થઈ ગયા. ઘણા લોકોની એક આદત હોય છે ફટકાર્યા જ કરવું, જે મળે એને ફટકાર્યો રાખો, બીજી વાત નહીં. થોડેક આગળ ગયા હશે ને ઉપર આકાશવાણી થઈ, એ મૂસા, હઝરત મૂસા, હે મૂસા, મેં તને લોકોના ઈમાન વધારવા માટે મોકલ્યો છે, ઈમાન તોડવા માટે નહીં. તને ખબર છે એ રબારી એ ભરવાડ એની કાલી ઘેલી ભાષામાં જે કહેતો હતો, મને એટલું મીઠું લાગતું હતું, એટલું મીઠું લાગતું હતું. અને તારા ગોખેલા સ્તોત્રો બધા રટેલા રોજ એના એ કડકડ 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 કડ બોલ્યા કરે, મારા કાન પાકી જાય છે બધું સાંભળીને. જ્યાં પાછો જા અને એની શ્રદ્ધાને ફરી પાછી ટેકો આ. પેલાના તો આ નીચેની ધરતી જ ખસી ગઈ. અરે આખું જિંદગી નકામી ગઈ, આખી જિંદગી નકામી ગઈ. હું મહાપંડિત ના મૂર્ખ રબારી અને એને ભગવાન સાંભળતો હતો. પાછા આવ્યા, પેલા એ જીવ ગયા તો પાછા આવે છે તો ઉભો થઈ ગયો, ડરવા લાગ્યો કે હવે કરવું શું. એના જીવનમાં તો વેક્યુમ આવી ગયું, એને એને છોડાયું તો ખરું પણ નવું કંઈ આપ્યું નહીં. એને થયું કે હવે ફરી પાછા મને ફટકારશે.
ત્યાં તો એ નજીક ગયા અને મૂસાએ લાંબા દંડવત પગે કહ્યું, ભાઈ તું મહાન છે, હમણાં જ ભગવાન મળ્યા. અને એને ડગલોય હતો, એને જુઓય હતી, અને એને ડગલો વીણો એને એને શરીરે હતું, અને એને વીણવાની એ જરૂર છે. તું કહેતો તો એ સાચું કહેતો. હા, ખરી વાત કે? હા, બિલકુલ ખરી વાત. અને મૂસા છે એ ત્યાંથી વિદાય થયા. એટલે આ જે પરંપરા અમારી ધાર્મિક આધ્યાત્મિક પરંપરા છે એમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી, પણ શ્રદ્ધાને પૂરેપૂરું સ્થાન છે. શ્રદ્ધા સહિત કોઈ અંધશ્રદ્ધા કાઢવા હોય એ કાઢી ન જઈ શકાય, એ શક્ય જ નથી. એટલે દયારામ બાપુ એમણે લોકોના અંદરની શ્રદ્ધા સ્થિર કરી, ઈમાન સ્થિર કર્યું. અને શ્રદ્ધા સ્થિર થઈ તો એમાંથી ઘડતર થઈ શકે. તમારે જેવું ઘડતર કરવું હોય એવું ઘડતર થઈ શકે. હું અહીંયા આવ્યો, અહીં રોડ ઉપર રસ્તા ઉપર બે તરફ દીકરીઓ ઉભી હતી, છોકરા છોકરીઓ હાથમાં ફૂલ લઈને ઉભા હતા, અને કેટલા પ્રેમથી એ ફૂલ વરસાવતા હતા. હવે આ ફૂલ વૃષ્ટિ છે એ શ્રદ્ધાની છે, એ શ્રદ્ધાની છે. તમે કરી જુઓ આવું. સગો દીકરો કોઈ ફૂલ નથી આપતો, એટલે ફૂલ ના આપે તો કઈ નહીં, પથરા ના આપે તો સારું છે. ત્યારે એના હૃદયની અંદર તમે એક હૃદય જીત્યું છે એટલે તમને પુષ્પ અર્પણ કરે છે. આપણે પણ એક ફૂલની પાંખડી અર્પણ કરીએ છીએ, માથું નમાવીએ છીએ. અને હું તો તમને ખાસ ભલામણ કરું છું કે માથું નમાવાની એક જગ્યા તો જરૂર રાખજો. તમારું માથું કોઈ જગ્યાએ નમતું જ નથી તો માથામાં બીમારી આવશે. માથામાં જે ઈગોના બેક્ટેરિયા પડતા હોય છે ને, ઈગોના બેક્ટેરિયા એટલા ભયંકર હોય છે, ભલ ભલાને મારી નાખતા હોય છે. તમે બીજા કોઈને ના નમાવો તો માને નમાવો, બાપને નમાવો, ભગવાનને ના માનતા હો, વડીલને નમાવો, પણ કોઈને તો નમાવો. એક માણસે આવી મને કહ્યું, મહારાજ હું કોઈને પગે લાગતો નથી. બહુ મોટા બહાદુરી કરી તમે. મેં કીધું તમે ખોટું બોલો છો. હું ખોટું બોલું છું? મેં કહ્યું હા, તમે પગે લાગો છો. મને કે કોને? મેં કહ્યું ઇન્કમટેક્સના સાહેબને. હે સાહેબ આટલું કરો ને, હે સાહેબ આટલું કરો ને. એટલે ડીએસપી આવે તો એને પગે લાગો છો, ફલાણાને લાગો છો, ફલાણા. અને કે એ વાત તો સાચી છે. ત્યારે કીધું શું કામ ભાઈ? જો તું જેને પગે લાગવાનું છે એને જો પગે લાગે ને તો આ લાગવાનું ઓછું થઈ જાય, તો આપોઆપ ઓછું થઈ જાય. એટલે સજ્જનો આવી એક પરંપરા. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, માતા પિતાની
મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણીને, એ બદલી ગયો એ પરણીને, યૌવન મળ્યા પછી બદલી ગયો એ પરણીને, બદલી ગયો એ પરણીને, ભાઈઓ વન મળ્યા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી માનવ નડે છે માનવી, પ્રગતિ જીવનની કરવા ભાઈ ભણતર ભણી ગયો, પ્રગતિ જીવનની કરવા ભણતર ભણી ગયો, પડતી હવે તે નોતરી, એ પડતી હવે તે નોતરી, અનુભવ મળ્યા પછી પડતી હવે તે નોકરી, પડતી હવે તે નોકરી, પડતી હવે તે નોતરી, અનુભવ મળ્યા પછી માનવ નડે છે માનવીને, એ મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને, કાયમ પ્રભુતણા ગાતો હતો તું ગીત, અરે ભાઈ ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુતણા ભૂલી ગયો એ ભાવના, થયા પછી ભૂલી ગયો એ ભાવના, અરે ભૂલી ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને, માનવ નડે છે માનવીને, મોટો થયા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી માનવ નડે છે માનવીને,
નમતો હતો તું સર્વને નિર્ધનપણા મહી નમતો હતો નમતો હતો તું સર્વને નિર્ધનપણા મહી ઝઘડા હવે કરે બધે હે ઝઘડા હવે કરે બધે કૃપા મળ્યા પછી ઝઘડા હવે કરે બધે પ્રભુ કૃપા મળ્યા પછી ઝઘડા હવે કરે ઝઘડા અરે ઝઘડા બધે પ્રભુ રૂપા મળ્યા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને હું પ્રભુ બની હવે અરે ભાઈ પૂજાવું છું ઘણે હું પ્રભુ બની પ્રભુ બની ને એ પૂજાવું છું ઘણે હું તો પ્રભુ બની ને હવે એ પૂજાવું છું ઘણે આપ કહે છે આપની આપ કહે છે આપ કહે છે આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી આપ કહે છે આપની અરે ભાઈ સાધનાઓ ખૂબ કીધી સાધનાઓ ખૂબ કીધી એ નાજીર કહે મેં આ વિશ્વમાં સાધનાઓ ખૂબ કીધી સાધનાઓ મેં ખૂબ કીધી નાજીર કહે આ વિશ્વમાં તો શું જણાયું માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની અરે ચાવી મળે ગુનાવાની એ ચાવી મળે ગુનાઓની ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા